સરખી રીતે જમીલે આજે કાલથી હોસ્ટેલ માં રહીશ પછી આઈના હાથનું જમવાનું નહીં મળે પછી કહીશ આઈ મિસ યુ સો મચ માં શું થયું તને બેટા કોઈ ટેન્શન હું વિચારતી હતી કે આ ટ્રેનિંગ કરું કે ન કરું કેમ જો ને મમ્મી કેટલો ખર્ચો થાય છે આમાં ને તમે પણ કેટલા પ્રેશરમાં રહો છો કેમ ના હું જોબ કરી લઉં શ્રેયા આ તારું સપનું છે અને આ ખર્ચાના બારામાં અમે પહેલાથી પ્લાન કરી રાખ્યું છે અને પછી તારા પપ્પાની પેન્શન પણ તો છે તું પોતાની ટ્રેનિંગ સરસ રીતે પૂરી કરજે જલ્દીથી પાયલટ બની જા પછી જોજે તારા પપ્પાને તારા ઉપર કેટલો ગર્વ થશે હા મમ્મી આપણી જવાબદારી પેન્શન ફંડ્સ માટે જ મર્યાદિત નથી તે ઉપરાંત તેના માટે પછીથી આયોજન કરવું પણ મહત્વપૂર્ણ છે જેમ કે પેન્શનને સંયુક્ત ખાતામાં ટ્રાન્સફર કરવા અને યોગ્ય સમયે નામાંકન વ્યક્તિને અપડેટ કરવું તે તમારા લોકોના સુંદર સપના તોડશે અને તેમના જીવન તમારા પછી પણ સતત ચાલતું રહેશે યોગ્ય નાણાકીય નિયોજન સાથે તમારા અને તમારા પ્રિયજનોના ભવિષ્યને